નમસ્કાર મિત્રો, હું સંજય અખારા. આપણે યુટ્યુબ ચેનલ સંજય અખારામાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 12માં ઇકોનોમિક્સ વિષયમાં બીજો એકમ વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોની વાત કરવાના છીએ. તો ચાલો મિત્રો શરૂ કરીએ. સૌપ્રથમ શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે આર્થિક વિકાસ એટલે શું અને આર્થિક વૃદ્ધિ એટલે શું તે સમજાવવામાં આવેલું છે. તો વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે. શું કીધું? વિકાસમાન દેશ. વિકાસમાન દેશ એટલે એવો દેશ કે જેનો હજી સુધી વિકાસ થઈ ચૂક્યો નથી અથવા તો તેનો ધીમે ધીમે વિકાસ થાય છે. તો જે વિકાસમાન દેશ છે એના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ થશે તો એ આર્થિક વિકાસ કહેવાશે. અને ત્યાર પછી શ્રીમતી ઉર્સુલા હિક્સ કહે છે કે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નનું નિરાકરણ એ આર્થિક વૃદ્ધિ છે. વિકસિત દેશ એટલે કે જેનો પહેલેથી વિકાસ થઈ ગયો છે તે દેશોના આર્થિક પ્રશ્નોનું જો નિરાકરણ થાય તો એને આપણે આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખીએ. મિત્રો, તમને પરીક્ષામાં આવી રીતે પ્રશ્ન પૂછાય, વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે, વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વૃદ્ધિ છે, આવું ક્યાં અર્થશાસ્ત્રી માને છે? તો આપણો જવાબ આપશે શ્રીમતી ઉર્સુલા હિક્સ. ત્યારબાદ મિત્રો, આપણે આર્થિક વૃદ્ધિનો અર્થ સમજીએ. આર્થિક વૃદ્ધિ એટલે શું? તો આર્થિક વૃદ્ધિ તેની અંદર ઉત્પાદનના સાધનો, આપણને ખબર છે મિત્રો, આપણે 11મા ધોરણમાં ભણી ગયા, ઉત્પાદનના કુલ 4 સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ ઉત્પાદનના સાધનોમાં વધારો થાય છે. હવે સ્વાભાવિક છે, ઉત્પાદનના સાધનોમાં વધારો થાય તો ઉત્પાદનમાં પણ વધારો થવાનો જ છે. ઉત્પાદનના સાધનોમાં વધારો થાય એટલે ઉત્પાદનમાં વધારો થાય છે. દાખલા તરીકે આપણી પાસે એક કાપડ બનાવવાનું મશીન હોય ત્યારે જેટલું ઉત્પાદન થતું હોય તેની બદલે હવે આપણે 3 કાપડ બનાવવાના મશીન લાવીએ તો આપણે ઉત્પાદનના સાધનોમાં વધારો કર્યો તો હવે કાપડ બનાવવામાં પણ વધારો થવાનો, એટલે કે ઉત્પાદનમાં પણ વધારો થશે. આવી રીતે ઉત્પાદનના સાધનોમાં વધારો થતાં ઉત્પાદનમાં વધારો થાય છે. આ શેની અંદર આવશે? આર્થિક વૃદ્ધિમાં. ત્યારબાદ રાષ્ટ્રીય આવક વધે છે. આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક વધશે. રાષ્ટ્રીય આવક એટલે શું? તો કોઈપણ દેશે ઉત્પાદન કરેલી વસ્તુની કિંમત તેને રાષ્ટ્રીય આવક કહેવાય. તો આ રાષ્ટ્રીય આવક છે એ વધશે. હવે આ જ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે આપણે ભાગીશું તો આપણને માથાદીઠ આવક મળવાની. તો જેમ રાષ્ટ્રીય આવક વધશે તેમ માથાદીઠ આવક પણ વધવાની, જો વસ્તી સ્થિર રહેશે તો. તો આવી રીતે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે અને આને આર્થિક વૃદ્ધિ કહેવાય. ચાલો મિત્રો ફરીવાર, આર્થિક વૃદ્ધિમાં શું શું આવશે? તો ઉત્પાદનના સાધનોમાં વધારો થશે જેની કારણે ઉત્પાદનમાં વધારો થશે, અને રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે. આ ચારેય વસ્તુ છે, ચાર મુદ્દા, તે બધા જ પરિમાણાત્મક પરિવર્તન કહેવાય. માટે આર્થિક વૃદ્ધિ છે તેમાં પરિમાણાત્મક પરિવર્તનોને ધ્યાને લેવામાં આવે છે. ચાલો મિત્રો, આર્થિક વૃદ્ધિથી દુનિયાના બે દેશોની આર્થિક સરખામણી કરવા માટે આ ખ્યાલ ઉપયોગી છે. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે એ દુનિયાના બે દેશો, ભારત, અમેરિકા, આ બે દેશો વચ્ચે સરખામણી કરવી છે તો આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મહત્ત્વનો બનશે. ત્યારબાદ મિત્રો, આપણે આર્થિક વૃદ્ધિની વ્યાખ્યાઓ જોઈએ. હેન્સને આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા આ રીતે આપેલી છે, આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો. હેન્સન શું કહે છે કે રાષ્ટ્રીય આવક છે એ વધે અને વસ્તુ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં પણ વધારો થાય તો એને આપણે શું કહીશું? આર્થિક વૃદ્ધિ કહીશું. હમણાં મિત્રો આપણે જોયા કે રાષ્ટ્રીય આવક શું થાય છે? વધે છે. તો તેણે આ જ વાત અહીંયા કરેલી છે કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર વધે. ત્યારબાદ શું કીધું? વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં વધારો. આપણે હમણાં ભણી ગયા ઉત્પાદનમાં વધારો થશે, માટે અહીંયા લખ્યું એ કે વસ્તુ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં
વધારો થશે. તો હેન્સન એ જ કહે છે કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર અને વસ્તુ અને સેવાના કુલ ઉત્પાદનના પ્રમાણમાં આ બંનેમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. ત્યારબાદ સાયમન ક્રુઝનેટ્સે વ્યાખ્યા આપેલી છે આર્થિક વૃદ્ધિની. પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ ચીજવસ્તુઓનો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો આર્થિક વૃદ્ધિ છે. શું કીધું છે કે સાયમન ક્રુઝનેટ્સ, પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ ચીજવસ્તુઓનો પુરવઠો છે એ દેશ ક્યારે પૂરો પાડી શકશે? તો જ્યારે ઉત્પાદન વધશે ત્યારે. તો અહીંયા પણ ઉત્પાદનની વાત આવી કે એ શક્તિમાં લાંબા ગાળા માટે વધારો થાય તો તેને આર્થિક વૃદ્ધિ કહી શકાય. ત્યારબાદ મિત્રો, આપણને આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ આપેલી છે. એમાં સૌથી પહેલી મર્યાદા, માત્ર પરિમાણાત્મક પરિવર્તનોને જ ધ્યાનમાં લેવામાં આવે છે. આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનોને ધ્યાનમાં લેવામાં આવે છે. રાષ્ટ્રીય આવક વધે, માથાદીઠ આવક વધે, ઉત્પાદનના સાધનો વધે અને તેથી ઉત્પાદન વધે, બસ આવા પરિમાણાત્મક બાબતો જ ધ્યાનમાં લેવામાં આવે છે. માટે પેલી આની આ મર્યાદા. બીજું, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો સ્થિર રહે છે. માણસ છે એની રાષ્ટ્રીય, આપણે દેશની રાષ્ટ્રીય આવક વધે, માથાદીઠ આવક વધે, પણ માણસ, સમાજ એના કોઈ મનોવલણો બદલતા નથી. માટે આ આર્થિક વૃદ્ધિની બીજી મર્યાદા. જ્યારે આર્થિક વિકાસ છે તેમાં પરિમાણાત્મક નહીં પણ ગુણાત્મક પરિવર્તનોને ધ્યાનમાં લેવામાં આવે છે અને સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો બદલાય છે, જ્યારે આર્થિક વૃદ્ધિમાં બદલાતા નથી. ચાલો મિત્રો, ત્રીજી મર્યાદા. આ ખ્યાલ મર્યાદિત છે કારણ કે તે માત્ર ઉત્પાદનનો વધારો દર્શાવે છે. આપણે જોયું કે ઉત્પાદનના સાધનો વધશે તેથી ઉત્પાદન વધશે, તો એ શું દર્શાવે? માત્ર ઉત્પાદનનો વધારો દર્શાવે છે. લોકોનું કલ્યાણ જાણવા માટે આ ખ્યાલ ઉપયોગી બનતો નથી. લોકોનું જીવનધોરણ કેટલું સુધર્યું તે જાણવા માટે આ ખ્યાલ નથી ઉપયોગી બનતો. તેના માટે આર્થિક વિકાસનો ખ્યાલ છે તે ઉપયોગી બનશે. માટે આ ચાર મર્યાદાઓ આર્થિક વૃદ્ધિની રહેલી છે. મિત્રો, જો તમને મારા વિડીયો ગમતા હોય તો જરૂરથી લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. વંદે માતરમ.